गुड मॉर्निंग क्लास। तो आज आप जोशू धोरण दस सप्लिमेंटरी रीडर ब्लैक प्लग बुक में चैप्टर फोर फ्रेंडशिप अ रेनबो फॉर एवर। तो चले आज आप शुरुआत करिए। अ रियल लाइफ स्टोरी, आ एक सत्य घटना है। तो स्टोरी की शुरुआत एम थाय छे, ग्रोइंग अप विथ अ फाधर इन रेलवेज मीन्स मूविंग ऑफन। અહીંયા એક છોકરી છે એ વાત કહી છે કે પપ્પા સાથે મોટા થવું અને મારા પપ્પા જે છે એ ક્યાં કામ કરે છે, રેલવે સ્ટેશન્સમાં, તેના કારણે મારે ઘડી ઘડી મારું ઘર બદલવું પડે છે। ધીસ સ્કૂલ ઇન ભરૂચ વોઝ માય ફિફ્થ સ્કૂલ, અને અત્યારે જે એ સ્કૂલમાં ભણે છે એ એની પાંચમી સ્કૂલ છે, કેમ કે ઘર બદલે છે તો ઘડી ઘડી એણે સ્કૂલે બદલવી પડે છે। I was always considered as a new girl. મને દરેક સ્કૂલમાં નવી છોકરી તરીકે લોકો, મીન્સ હું નવી છોકરી તરીકે જાઉં છું અને સ્ટુડન્ટ્સ માટે નવી હોઉં છું, ટીચર્સ માટે સ્કૂલ માટે હું નવી છોકરી હોઉં છું, કેમ કે કારણ છે કે ઘડી ઘડીને પપ્પાની જોબ ચેન્જ થયા કરે, પ્લેસમેન્ટ થયા કરે અલગ જગ્યાએ, ઘર ચેન્જ થાય ને જેના કારણે સ્કૂલ પણ ચેન્જ થાય। વન ઓર ટ્વાઇસ આઈ મેનેજ ટુ મેક ફ્રેન્ડ્સ, અને સ્કૂલમાં ખાલી એકથી બે વખત મેં ફ્રેન્ડ્સ બનાવવામાં સક્ષમ રહી, અને કેમ કે એટલો સમય નથી હોતો, ઘડીકમાં મારા પપ્પાની બદલી આવી જાય, ઘર ચેન્જ કરવું પડે ને મારે સ્કૂલ ફેરવવી પડે। બટ બિફોર વી કુડ નો ઈચ અધર આઈ હેડ ટુ મૂવ અર ટુ અ ડિફરન્ટ સ્કૂલ અગેન એઝ અ ન્યૂ ગર્લ। પણ જ્યારે પણ હું કોઈ મારા ફ્રેન્ડ બનાવવા જતી જો એ સારી ફ્રેન્ડશિપ થતી હોય એટલામાં જ મારે ઘર ચેન્જ કરવું પડે છે અને મારે ઘર બદલવું પડે છે, તેથી મારી સ્કૂલ પણ ચેન્જ થઈ જાય છે। One day in August 1967, I stood in the doorway of my new best classroom. 1967 માં એક પછી નવી સ્કૂલમાં ગઈ। As always, my stomach ache was some unknown fear. અને પછી નવી સ્કૂલમાં જઈએ છીએ આપણે, નવા વિદ્યાર્થીઓ છે, તારી થોડી ગભરામણ થાય છે ને, તેના માટેનો પેટનો દુખાવો શરૂ થઈ ગયો હતો। I shivered and tried to hold back my tears. એ થોડીક ધ્રુસતી હતી અને આંખમાં આંસુ હતા પણ પડવા નથી દેતી। હવે નવી નવી સ્કૂલમાં ગયા હોય, નવો ક્લાસરૂમ હોય, નવા છોકરાઓ હોય, છોકરીઓ હોય, ટીચર્સ હોય, તો થોડીક બીક તો લાગે છે એ રીતે। 35 બોયઝ એન્ડ ગર્લ્સ સ્ટેડ એટ મી, ક્લાસમાં 35 સ્ટુડન્ટ્સ હતા, છોકરા છોકરીઓ જે મારી તરફ જોઈ રહ્યા હતા। આઈ ટ્રાઈડ હાર્ડ ટુ કીપ માય આઈઝ ઓન ધ ફ્લોર ટુ એવોઇડ સ્ટ્રેન્જ લુક્સ, અને મેં માથું નીચે કરીને એટલે ટાઇલ્સને જોઈને, ફ્લોર્સને જોઈને ચાલતી હતી। દેન આઈ સો અ ગર્લ સ્માઇલિંગ લાઇક અ વાર્મ સનશાઇન એટ મી, પછી મેં એક છોકરીને જોઈ જે મારી તરફ જોઈને સ્માઇલ કરતી હતી। શી એકચ્યુઅલી સીમ ટુ વેલકમ મી, અને મને એવું લાગ્યું કે એ મને વેલકમ કરે છે। વેન ધ ટીચર ટોલ્ડ મી ટુ સેટ નેક્સ્ટ ટુ મનીષા, માય ફ્રોઝન ટેરર બિગેન ટુ મેલ્ટ, પણ જ્યારે ટીચરે કીધું કે જા તું મનીષાની બાજુમાં બેસી જા, એ જ છોકરી હતી જે સ્માઇલ કરીને એનો વેલકમ કરતી હતી, ત્યારે એ થોડી ખુશ થઈ ગઈ અને જે આંસુ હતા એ મેં શાંતિ, આપણે રિલેક્સ કરીએ ત્યારે કેવા આંસુ પડી જાય છે એ રહેવા માંડ્યા। હાય આઈ એમ મનીષા, હર વોઇસ હેડ વાર્મ રિંગ, હર ફેસ વોઝ લોંગ, હર આઈઝ વેર ડાર્ક એન્ડ સોફ્ટ એન્ડ હેર લોંગ એન્ડ બ્રાઉનિશ, એનું નામ શું હતું, મનીષા, એનો અવાજ ખૂબ જ સારો હતો, એનો ફેસ કેવો હતો, લાંબો, જેમ કે આમાંથી કોણ ફેસ લાંબો છે, આનો, એટલે આ છે મનીષા, એની આંખ ડાર્ક હતી, સોફ્ટ હેર લોંગ એન્ડ બ્રાઉનિશ, એના વાળ લાંબા હતા અને બ્રાઉનિશ કલરના હતા। એન્ડ આઈ લર્ન બાય ધ એન્ડ ઓફ ધ ડે ધેટ હર હાર્ટ વોઝ 24 કેરેટ ગોલ્ડ, અને જ્યારે આ દિવસ પસાર થયો સ્કૂલમાં ત્યારે મને ખબર પડી કે ખૂબ જ સારી છોકરી છે, એનો દિલ ખૂબ જ સોના જેવું છે। શી હેલ્પ મી વિથ એસાઇનમેન્ટ્સ, ઇન્ટ્રોડ્યુસ મી ટુ હર ફ્રેન્ડ્સ, પ્રેઝિંગ મી પન્ની ઇઝ અ રિયલ નાઇસ ગર્લ, પછી એને મારી એસાઇનમેન્ટ લખવામાં મદદ કરી, ત્યારબાદ બધા સાથે મને મલાઈ ગયો એના ફ્રેન્ડ્સ સાથે, અને બધાને કહેતી હતી કે પન્ની ખૂબ જ સારી છોકરી છે, તે છોકરીનું નામ શું હતું જે ઘડી ઘડી ઘર બદલતી હતી, પન્ની નામ હતું, અને એની ફ્રેન્ડનું નામ શું હતું, મનીષા। ઓન ધ વેરી ફર્સ્ટ ડે એન અનસ્પોકન પ્રોમિસ હેડ બીન મેડ, મનીષા એન્ડ આઈ ન્યૂ વી વુડ બી બેસ્ટ ફ્રેન્ડ્સ, અને પહેલા જ દિવસે અમને ખબર પડી ગઈ હતી કે અમે એકબીજાની બેસ્ટ ફ્રેન્ડ છીએ। બોથ ઓફ અસ વુડ ઓલવેઝ મૂવ ટુગેધર આઉટ ઓન ધ સાયલેન્ટ રેલવે ટ્રેક્સ ઓર ઇન ધ ગાર્ડન બિહાઇન્ડ ધ સ્કૂલ, અમે હંમેશા
સ્કૂલની પાછળ જે ગાર્ડન છે એમાં ભેગા થતા રમતા, કાં તો રેલવે સ્ટેશનમાં જતા એકબીજા સાથે રમતા, જેમ કે ચિત્રમાં તમે જોઈ શક્યો. વી એક્સપ્લોર ધ ફોરેસ્ટ ઇન ધ વેકેશન, ડીડ કેમ્પિંગ ઓન માઉન્ટ આબુ એન્ડ પાર્ટિસિપેટ ઇન નવરાત્રી ફેસ્ટિવલ્સ. અમે બધાએ જંગલમાં પણ ગયા, જંગલમાં ફર્યા, કેમ્પેનિંગ એટલે કે માઉન્ટ આબુ બાજુ ગયા, ત્યાં પણ ફર્યા. ફેસ્ટિવલ્સ આવે છે નવરાત્રી, એમાં પણ અમે સાથે ઉજવ્યું. સી વોઝ ટોલ એન્ડ સ્લિમ, મને શકે એવી હતી, લાંબી અને પતલી. અને આઈ વોઝ શોર્ટ એન્ડ પ્લમ્પી, હું કેવી હતી, નાની અને થોડીક ચાડી. સી વોઝ ગુડ એટ મેથ્સ, એનું મેથ્સ ખૂબ જ સારું હતું. કોનું, મનીષાનું. આઈ લાઇક રીડિંગ નોવેલ્સ, અને મને નોવેલ્સ વાંચવાનું ગમતું હતું. સી વોઝ અ ગુડ એથ્લીટ એન્ડ ડ્રેગ મી ઇન ટુ સમ ગેમ્સ, એ એથ્લીટ ખૂબ જ સારી હતી, એથ્લીટ એટલે રમતમાં ખૂબ જ સારી હતી, અને મને પણ એની સાથે ગેમમાં ખેંચી જ હતી કે ચૂપો તું પણ મારી ભેગી રમ. વી ટોક એન્ડ સેંગ એન્ડ ક્વારલ એન્ડ વેબ એન્ડ ગેટ સેટ ટુગેધર ઓન અ બેન્ચ, અમે સાથે વાતો કરતા, ગીતો ગાતા અને એક સાથે એક બેન્ચ પર જ બેસતા. 3 years flew by, 3 વર્ષ નીકળી ગયા. The miracle years filled with fun, growth, discovery and intense feelings. અને આ વર્ષો જે હતા ખૂબ જ સારા હતા, ખૂબ જ મોજ ગઈ, અમારી ફિલિંગ્સ ખૂબ જ ગાઢી થઈ. મનીષાસ ફાધર્સ ગોટ અ પ્રમોશન એન્ડ દે હેડ ટુ મૂવ ટુ આસામ, અને પછી એટલામાં જે મનીષાના ફાધર હતા એને શું મળ્યું, પ્રમોશન, અને ક્યાં જવું પડ્યું, એ લોકોએ આસામ. એઝ પ્રોમિસ્ડ, મનીષા એન્ડ આઈ રોડ ઓકેશનલી લેટર્સ, અને જેમ અમે પ્રોમિસ કર્યું હતું કે ભલે આપણે અમે દૂર થશું એકબીજાને લેટર લખશું. લોંગ ડિસ્ટન્સ ફોન કોલ્સ વેર આઉટ ઓફ ક્વેશ્ચન્સ ઇન ધોઝ ડેઝ, પણ કેમ કે એ સમયમાં ફોનની સુવિધા નહોતી એટલી બધી, એટલા માટે ફોન પર વાતો ન થઈ શકતી, એટલા માટે અમે ડિસાઈડ કર્યું કે અમે એકબીજાને પત્ર લખશું. હર લાસ્ટ લેટર કેમ વેન આઈ વોઝ ઇન TYBSC. હમણાં ઘણા વર્ષો સુધી મારી વાત થઈ, પણ છેલ્લો એનો પત્ર મારી પાસે ક્યારે આવ્યો હતો, જ્યારે TYBSCમાં હતી. સી હેડ ફોલન ઇન લવ વિથ અ ડૉક્ટર, એને એક ડૉક્ટર સાથે પ્રેમ થઈ ગયો હતો. લેટરમાં એ લખ્યું હતું, સી મેરીડ હિમ એન્ડ જસ્ટ ગિવન બર્થ ટુ અ બ્યુટિફુલ બેબી ગર્લ, એની સાથે લગ્ન કરી નાખ્યા છે અને અત્યારે જન્મ આપ્યો છે એક નાની સુંદર છોકરીને. આઈ રોટ બેક ઇમિજિએટલી બટ ડીડન્ટ ગેટ એની આન્સર, પછી એના પત્રનો રિપ્લાય મેં તરત જ આપ્યો પણ મને કોઈ આન્સર નહીં આવ્યો સામેથી. આઈ રોટ અગેન એન્ડ અગેન, મેં ફરીથી પત્ર લખવા જ માંડી એનામાં. ફાઇનલી માય લેટર્સ વેર રિટર્ન વિથ અ સ્ટેમ્પ એડ્રેસ અનનોન, પણ મારા લેટર જે હતા એ પાછા મારી પાસે આવી જતા એવું લખાઈને કે તમે જે એડ્રેસ લખ્યું છે એ અનનોન છે, ત્યાં કોઈ નથી રહેતું. હાઉ આઈ વરીડ અબાઉટ હર ટુ બી મેરીડ એટ ધ એજ ઓફ 19 એન્ડ હેવ અ બેબી, આઈ ન્યૂ શી વુડ બી અ વન્ડરફુલ મધર, પણ મને એની ફિકર હતી કે એ ફક્ત અત્યારે 19 વર્ષની જ હતી અને લગ્ન કરી નાખ્યા છે અને એની બેબી પણ છે, પણ જે હોય તે એ ખૂબ જ સારી મમ્મી બનશે, મા બનશે, એ મને ખબર છે. આવું કોણ કહે છે, પન્ની. આઈ ગોટ માય MSc ડિગ્રી, ત્યારબાદ જે પન્ની હતી એને એની MSc ડિગ્રી મળી ગઈ. વર્ક એઝ અ લેક્ચરર, એક કોલેજમાં લેક્ચરર તરીકે કામ કરતી હતી. એન્ડ ગોટ મેરીડ, અને લગ્ન પણ કરી નાખ્યા. માય ચિલ્ડ્રન ગ્રીવ અપ, હવે પન્નીના જે ચિલ્ડ્રન હતા એ પણ મોટા થઈ ગયા, વેન્ટ ટુ કોલેજ, કોલેજ જવા માંડ્યા. અને માય ડોટર વોઝ નાઉ અ મધર, અને જે મારી છોકરી હતી એટલે કે પન્નીની છોકરી હતી એના પણ લગ્ન થઈ ગયા અને એ પણ મમ્મી બની ગઈ. આઈ વુડ ઓફન ટોક અબાઉટ માય ફ્રેન્ડશીપ વિથ મનીષા, અને મારા છોકરા સાથે ઘણી વખત મેં વાત કરી છે કે મારી ફ્રેન્ડશીપ મારી ફ્રેન્ડ હતી મનીષા વિશે એને બતાવ્યું છે. માય ફેમિલી મેમ્બર્સ ન્યૂ ઓલ અબાઉટ માય બેસ્ટ ફ્રેન્ડ, અને મારા ઘરના જે સદસ્યો છે એ બધાને મનીષા વિશે ખબર છે. ઓન અ હોટ ડે ઓફ April 2005, April 2005 દિવસે ધ ટેલિફોન રેંગ, ફોનની ઘંટી વાગી ગઈ. ઇઝ ઇટ પન્ની? યસ. ઇઝ ઇટ ઇઝ પન્ની ભાટિયા? યસ. ધીસ ઇઝ પન્ની ભાટિયા ધ ભરૂચવાલા. હુ આર યુ? આઈ રોડ. ધીસ ઇઝ યોર મનીષા. પછી એટલામાં જ April 2005 ફોનની રિંગ વાગી અને એમાં કોઈ પૂછ્યું, તું પન્ની છે? તે કે હા. તે કે પન્ની ભાટિયા છે? તે કે હા. તે કે ઇટ ઇઝ પન્ની ભાટિયા ધ ભરૂચવાલા. પછી પાછી પન્ની પૂછે છે કે તું કોણ છે? તો એ કહે છે કે આ તારી મનીષા છે, હું તારી મનીષા બોલું છું. ત્યારબાદ આઈ સ્ક્રીમ, આઈ વોઝ ઇન ધ બાલ્કની એન્ધ ધ એન્ટાયર ટાઉન મસ્ટ હેવ હર્ડ મી. હું ક્યાં હતી? હું રાડ નાખી જોડતી હું મનીષા. તું આપણે મિત્ર સાથે વાત કરીએ બહુ સમય પછી ભેગા થયા હોય તો કેવા ખુશ થઈ જાય છે, એ રીતે ખુશ થઈને રાડ નાખી કે મનીષા તું, અને મારી આખી બાલ્કનીએ મને સાંભળી હશે એ દિવસે. ડાન્સિંગ અરાઉન્ડ એન્ડ જમ્પિંગ અપ એન્ડ ડાઉન, આઈ શાઉટેડ આઉટ ઓફ જોય, ઓ ડિયર મનીષા વેર આર યુ. ડાન્સ કરતી કરતી કૂદકા મારતી હતી અને એને પૂછ્યું કે તું ક્યાં છે.
બિફોર 35 યર્સ વી હેડ સેડ ગુડ બાય, 35 વર્ષ થઈ ગયા છે આપણે ગુડ બાય કીધું છે એકબીજાને. સી હેડ ફાઉન્ડ મી, એને મને હવે ગોતી લીધો છે. સી વોઝ ઇન સ્વીડન, એ ક્યાં હતી? સ્વીડનમાં. શોર્ટિંગ થ્રુ પાઇલ્સ એન્ડ પેપર્સ એન્ડ ઓલ્ડ સુટકેસ, સી હેડ ઓપન એ એન્શિયન બોક્સ માર્ક લેટર, માય લેટર ઇન 1975 વોઝ 18. પછી એને એનો એડ્રેસ ક્યાંથી મળ્યો, ફોન નંબર બધો? એણે જે લેટર બોક્સ હોય છે જ્યાં રહેતી હતી ત્યાંના બધા લેટર બોક્સ ખોલ્યા જ્યાં પહેલાં રહેતી હતી અને જોયું તો એમાં 1975નો એનો લેટર મળ્યો હતો એને. ઇમિડિયેટલી શી કોલ્ડ એવરી વન સરનેમ ભાટિયા હુ લીવ ઇન ભરૂચ, ત્યારબાદ એને બધાને કોલ કર્યા જેના સરનેમ શું હતા? ભાટિયા, જે ભરૂચમાં રહેતા હતા. નો બડી ન્યૂ માય એડ્રેસ, સી ડિડન્ટ ગેવ અપ. અને જે પન્ની હતો એનો એડ્રેસ કોઈને ખબર નહોતી, તો પણ જેની ફ્રેન્ડ મનીષા હતી એને હાર નહોતી માની. શી કોલ્ડ ટુ માય કોલેજ, એને મારી કોલેજમાં કોલ કર્યો. આફ્ટર મચ બેગિંગ એન્ડ પ્લીડિંગ, ધ ઇન્ચાર્જ ટીચર ઓફ ઓલ્ડ સ્ટુડન્ટ્સ યુનિયન ગેવ હર માય ફોન નંબર, કે જે સ્કૂલની ઇન્ચાર્જ હતી એને મારો નંબર આપ્યો હતો. કોને? મનીષાને. ઇન ધેટ દિવાળી વેકેશન, મનીષા એના હસબન્ડ અશોક કમ ટુ ઇન્ડિયા, અને દિવાળી વેકેશનમાં મનીષા એનો હસબન્ડ અશોક ઇન્ડિયા આવ્યા. ધે સ્પેન્ડ ફ્યુ ડેઝ વિથ અસ ઇન આનંદ, પછી તેઓએ અમારી સાથે થોડાક દિવસો પસાર કર્યા ક્યાં? આનંદમાં. માય મનીષા લુક એક્ઝેક્ટલી ધ સેમ, મનીષા સેમ ટુ સેમ એવી જ દેખાતી હતી. સી વોઝ ઓવરફ્લોઈંગ વિથ ધ સેમ વાર્મ એન્ડ લવ, એનામાં એ જ ગરમી હતી અને લવ દેખાતો હતો. સી મિસ્ડ મી એઝ આઈ મિસ્ડ હર, મેં જેટલો એને મિસ કર્યો છે એને પણ મને એટલો જ મિસ કર્યો છે. સી હેડ ફેસ ડિફિકલ્ટ ટાઈમ્સ, એને લાઈફમાં ઘણી બધી મુશ્કેલીઓ હતી, બટ એઝ ઓલવેઝ હેડ મેનેજ ટુ ફાઇન્ડ ગુડ ઇન લાઈફ, પણ એ લાઈફમાં સારું કરતી હતી, એને લાઈફમાં પ્રોબ્લેમ સાથે લડતા આવડતું હતું. 24 કેરેટ ગોલ્ડ ડઝ નોટ ગેટ રસ્ટ, યુ નો, શું કહે છે કે 24 કેરેટ ખરું સોનું હતું, એ કોઈ દિવસ કાટ ન લાગે એનું. એન્ડ નાવ વી આર ટુગેધર અગેન, બેસ્ટ ફ્રેન્ડ્સ ફોર એવર, અને હવે અમે પાછા ભેગા થઈ ગયા છે, બેસ્ટ ફ્રેન્ડ ફોર એવર. તો એક સુંદર વાર્તા અહીંયા સમાપ્ત થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળ વધીશું.